જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટમાં વિમાની સેવાનો પ્રારંભ. નવા બિકારથી બનેલ કેશોદના એરપોર્ટમાં છેલ્લા 2 દશકથી વિમાની સેવા બંધ હતી, જે બાબતે અસંખ્ય રજૂઆતો બાદ કેશોદ એરપોર્ટમાં ફરીથી 2 દશકા બાદ વિમાની સેવાનો શુભારંભ થયો છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો જનરલ નિવૃત્ત વીકે સિંહ, સંસદ રમેશભાઈ ધડુક, સંસદ રાજેશ ચુડાસમા, રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઈ માડમ, જિલ્લા કલેક્ટર રચિતરાજ પૂર્ણેશ મોદી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને પાઘડી પહેરાવી સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. જ્યારે મંચસ્થ મહાનુભાવોનું જુદી જુદી સમિતિઓએ સન્માન કરી મોમેન્ટો આપી હતી. કેશોદના એરપોર્ટ ઉદ્ઘાટન અને મુંબઈ કેશોદ મુંબઈ નવી ફ્લાઇટ શુભારંભ પ્રારંભે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ જૂનાગઢ નવાબે 1930માં સ્થાપિત કર્યું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરી આધુનિક બનાવી મુંબઈ કેશોદ મુંબઈ નવી ફ્લાઇટ શુભારંભ કર્યો છે અને કેશોદ અમદાવાદ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. કેશોદ એરપોર્ટ શુભારંભ પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રોડ રસ્તા સૌથી મોટો 1600 કિલોમીટર દરિયાઈ પટ્ટો હોય, રોડ માર્ગ હોય, સમુદ્ર માર્ગ હોય કે હવાઈ માર્ગ હોય, દરેક વાતથી ગુજરાત બીજા રાજ્ય સાથે વધુમાં વધુ જોડાય. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છીએ. કેશોદ એરપોર્ટ હવાઈ ઉડ્ડયનથી કેશોદ આજુબાજુના વિસ્તારોમાં ધંધા રોજગાર વિકાસ વધશે. નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પમાં આપણે સૌનો સાથ અને સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધીએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કેશોદ અમદાવાદ ફ્લાઇટ કરવામાં આવશે, તેમજ 27 એપ્રિલથી પોરબંદર દિલ્હી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. કેશોદ કે લીએ ગુજરાત કે લીએ ઓર દેશ કે લીએ એક બહોત ઐતિહાસિક દિન હૈ. કેશોદ 1930 મેં નાગર વિમાનન ક્ષેત્ર કે નકશે પે આયા થા ઓર ફિર વહાં સે મિટ ગયા થા. કેવલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે સંકલ્પ કે આધાર પર ઓર હમારે ગુજરાત કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કી મહેનત ઓર પરિશ્રમ કે આધાર પર આજ યે સપના સાકાર હો રહા હૈ. આજ દો દો સોગાત એક સાથ કેશોદ કો દી જા રહી, જહાં એક તરફ અધોસંરચના કે ક્ષેત્ર મેં નાગર વિમાનન ક્ષેત્ર કા નયા હવાઈ અડ્ડા 25 કરોડ રૂપિયે કે લાગત સે શરૂઆત કી જા રહી હૈ, વહીં અલાયન્સ એર કી ફ્લાઇટ મુંબઈ સે કેશોદ કી શરૂઆત કી જા રહી હૈ. ઓર મેને વિશ્વાસ દિલાયા હૈ ભૂપેન્દ્રભાઈ કો કે આને વાલે દિનો મેં જલ્દ સે જલ્દ કેશોદ કો હમ લોગ કોશિશ કરેંગે કે અહેમદાબાદ સે ભી જોડા જાય. હમારી કોશિશ હૈ કે ગુજરાત કી ક્ષમતા કે આધાર પર, કેશોદ કી ઇતિહાસ ઓર સંસ્કૃતિ કે આધાર પર હમ લોગ ઇસ પ્રાચીન ઇતિહાસ, ઇસ પ્રાચીન સંસ્કૃતિ ઓર ઔદ્યોગિક ક્ષમતા જો કેશોદ ક્ષેત્ર કી હૈ ઇસે વિશ્વ સ્તર પર હમ લોગ નિખારે ઓર યહી એક કદમ હૈ ઉસ લક્ષ્ય કી પૂર્તિ કરને કે લિયે. ગરમી કે સ્કેડ્યુલ મેં હમને 5 નયે ફ્લાઇટ્સ ગુજરાત કો દિયે થે, અહેમદાબાદ સે અમૃતસર, અહેમદાબાદ સે આગ્રા, અહેમદાબાદ સે રાંચી, રાજકોટ સે મુંબઈ ઓર પોરબંદર સે મુંબઈ. આજ મેને એક ઓર ઘોષણા કી હૈ કે સ્પાઇસ જેટ કી ઉડાન પોરબંદર સે દિલ્હી 27 એપ્રિલ કો હમ લોગ શરૂઆત કરેંગે. ઇસી કે સાથ જો ડબલ ઇન્જન કી સરકાર હૈ કેન્દ્ર મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કી ઓર પ્રદેશ મેં ભાજપા કી ભૂપેન્દ્રભાઈ કી, ઇસી લક્ષ્ય કે સાથ કાર્ય કર રહે હૈ કે આધુનિક હવાઈ અડ્ડે ગુજરાત મેં ઓર વિસ્તૃત તરીકે સે બને. ધોલેરા મેં 405 કરોડ રૂપિયે કા એક નયા ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ કી શરૂઆત હો રહી હૈ, જહાં 30 લાખ યાત્રી પ્રતિ વર્ષ કી ક્ષમતા હોગી.
और वहीं हिरासर में 1305 करोड़ रुपए की एक नई ग्रीनफील्ड प्रोजेक्ट की शुरुआत हो रही है, जहां 23 लाख लोग